परिचय छे मंदिर में देवो ने मारो ने मस्जिद में खुदा ओळखे छे नथी मारू व्यक्तित्व कोई तीछानू गुजराती छू एटले बधा ओळखे छे। अमदावाद में शो करवो मोटिवेशनल स्पीकर नो शो करवो ने पैसा थी करवो नेक्स्ट टू इम्पोसिबल पण थयो। अठवाडिया पहला टिकट सोल्ड आउट नू बोर्ड आवी पण आजे 50% महानुभाव नथी आवी शक्या कोई पण कारणसर। हूँ जयरे साहेब ने वेलकम करवा बहार उभो तो ने बधाने आवता जता जोतो तो अंदर आवीने बी आम एक नजर मारी हूँ क्यारना आम बिल्कुल कैमेरो मारतो 70% तो जीवन में मजा नथी। गैस इन प्लग में आंगळी गाळ देवानी 5 मिनिट थाय। તમે ગુજરાતી છો, દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા, પટેલ ને ગાંધી, હાલે 2 છે અને પછી પણ 2 ગુજરાતી જશે, એક હું છું ને એક શોધું છું। ચોર્યાસી લાખ યુનિમાં જખ મારી ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે અને એમાં હાથ પગ બધા સ્પેટમાં ટોક્યો હોય ને તો લોટરી છે લોટરી। અને તો હું શું કરું અહીંયા, હું જે ગરીબ ઘરમાં જન્મ્યો ભગવાન કોઈ દુશ્મનને એવી ગરીબી બતાવે નહીં। બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન, 10 રૂપિયા ઓટલાનું ભાડું, કાઝી સાહેબ ઉઘરાણી આવે આપી શકાય નહીં, મારી બા ઘરે ગાજ બટન કરે, મારો મોટો ભાઈ બાપુજીને મદદ કરે, હું રોજ મારી બા મને રેશન કાર્ડની પેલી ગાંઠોવાળી ખાંડ અને પામોલીન તેલ લેવા લઈ જાય ત્યારે બહુ શરમ આવે। મિત્રો બધા પૈસાદાર, મેં તો બા આપણે ગરીબ કેમ છીએ, મને કે ગયા જન્મ હારા કર્મ નથી કર્યા એટલે, તો મેં તું હવે તો મને કે હવે હારા કર અને સાલું ચાલુ કર્યું, એવી મજા આવી ગઈ, સાયકલ નથી મર્સિડીઝ આવી ગઈ, ખબર જ નથી ક્યારે આવી ગઈ। હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા। આપણને બધાને તકલીફ શું છે, સાલી સ્કૂલ કોલેજોમાં જે ભણાવે છે ને જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે સાલું કામ આવે ને હાલા સ્કૂલોમાં ભણાવતા નથી। આપણને શીખવાડ્યું સુખનું વિરોધી શું દુઃખ, દિવસનું વિરોધી શું રાત, જન્મનું વિરોધી શું ડફોર બનાય, સૂર્ય કઈ બાજુ ઉગે, પૂર્વમાં કઈ બાજુ હાથમાં, પશ્ચિમમાં, સૂરજ ઉગતો જ નથી આ ડામચીઓ ફરે છે, એ તો ત્યાં છે, તો એક દોરો ખસે તો પૃથ્વી સળગી જાય। આ પૃથ્વી જેવી બીજી 50,000 પૃથ્વીઓ છે આ જગતમાં, ઈશ્વર એટલે શું ખબર નથી, પાપ પુણ્ય ખબર નથી, અને નીકળી પડ્યા છે સ્કૂલમાં। હમણાં સફીનભાઈ જે વાત કરતા હતા, મા બાપ સ્કૂલમાં આવે મારા છોકરા 90% આવવા જોઈએ, હવે એ બેના ભેગા કરે તો 80 ના થાય। મા બાપ છોકરાઓને કે આગળ વધો, લાગે ભીતે માથું કૂટે, ધ્યેય ઊંચો રાખો, મંગળ પર ઘર બનાવવું છે, બોલ। અમદાવાદમાં ભાડે નથી મળતું ભાઈ, પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ હવે ધક્કો મારું જા જા જા। મારે 2 દીકરીઓ છે, 2 મારા ભાઈની, 4 દીકરીઓનો બાપ છું, જોઈન્ટ ફેમિલીમાં રહું છું। છોકરા છોકરીને મા બાપ કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના, અલ્લા આ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય, થોડું સમજો। બધું ચાલે છે, મોટા થાવ ખબર પડશે, હું પડશે, તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરે, શું ખબર પડે, શું ધાડ મારી તે 80 કરોડ ને સરકાર ખવડાવે છે, દિલ હે કે માનતા નહીં। હવે આ વિડીયોવાળા ભાઈ તમે થોડાક બેસી જજો, હવે આપણે બહુ થઈ ગયું મારું, એટલે તમે સારું કામ કરો એમાં મારે ગોખેલું ભૂલી જવાશે, બીજું કશું નહીં, એટલે બેસી જાઓ તમે મસ્ત સરસ। બિચારા એમનું કામ છે, પછી હું જ પૂછી લા વિડીયો ક્યાં ગયો, પણ આજે માફ કરી દો મને, આજે એક તો તેજસભાઈ આવ્યા છે, હું એમ થોડો ફ્રસ્ટ્રેટેડ, એમ થોડો બરાબર નથી, અને એમાં સફીને બેટિંગ કરી લે, મેં તો હાલો આપણો નંબર જ નહીં આવે, માફ કરજો, એ ઓફિસર છે મારે એમને સાહેબ કહેવા જોઈએ, પણ એની ખાનદાની છે કે એણે બહુ જૂની વાતો આજે કરીને, એટલે એ પણ સફીન વિશે વાત કરું તો, મારે પાલનપુર પાસે એક નાનકડું કાણોદર ગામ, એના મમ્મી અમારા જેવી જ પરિસ્થિતિ, અને ગરીબ ઘરમાં જન્મીને અને એને એક્સિડન્ટ થયા, અને એની તો સ્ટોરી બહુ જોરદાર છે, કોઈ વાર ફરીથી વાત કરીશ, પણ આવા મહાન લોકો બેઠા હોય ત્યારે સીધી વાત પર આપણે આવીએ। 5 વર્ષ પહેલાં 10 વર્ષ પહેલાં ઘરમાં મારી વાઇફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે, હું મારી વાઇફને લઈ આવું છું કે જો લોકો કેટલું સાંભળે છે।
दिस इज ऑल अबाउट टाइम। अपने बधाज अपने कोई रस्तो बतावे, अपने कई करिए, शू करिए तो सफलता, सफलतानी व्याख्या, व्हाट इज द डेफिनेशन ऑफ सक्सेस। 50 तोला सोनू लईने लगन में जाए पहेरीन, फोटो सारो आवो जोईए, तारो भिखारी नहीं जावे कोई दिवस सारो, एम की दागीना पहेरवाथी फोटो हारा आवता हशे। साहेब 5 लाख रुपयानुं डाइनिंग टेबल आवे पर 5 लाखमां भूख ना आवे, 5 लाखनो पलंग आवे पर 5 लाखमां ऊंघ ना आवे। जीवन शू छे, केम केम जन्म्या, राम जाने आई गया तो आई गया, केम मरी गया खबर ज नथी। साहेबे कीधुं श्रद्धांजलि, कोई पण मरी जाय तो स्वर्गस्थ, हला हला कोई नरकमां जतुं ज नथी, बधुं चाले छे। दीवालो उपर लखे गरीब की सेवा प्रभु की सेवा, एनो मतलब गरीबी चालू राखो, के गरीब हशे तो सेवा थशे। उल्लू बनावाना धंधा, कोई ने साहेब तमारामां रस नथी साहेब, पण there were 43 civilization in the world, Greek, Babylon, huge civilization. Out of 43, all 42 collapse, only Sanatan civilization survive in the world, jema apne janmya chhe. And eno sandesh shu hato? Evi kai vaat hati ka desh par hajaro varsh lokoe humla karya, aa desh adi kham ubho chhe. Aaje par tame mara jeva non-professional manas ne sambhalva aavo, tame mane nathi sambhalta, tame tamari jaat ne sambhalo, par tame boli nathi sakta, hu bolu chhu. अपने कोई मानस क्यारे गमे छे ज्यारे आपनुं प्रतिबिंब एमां देखाय। बाकी 200-500 रुपया खर्चीने कोई सांभळवा जेवा घेर विडियो मफत आवे छे, अने एमां अमदावादी एटले आपणे तो बहुत सफर छीए, जीवनमां नंबर वन सफर छे, कोई तकलीफ नथी। पण ए गरीब घरमां जन्म्यो, एक वार मारा घरे मारा बापूजीने मैं कीधुं साइकल लाई आपो, मने के केम, मैं कीधुं बधा स्कूटर लईने आवे ने अमार चालता, मने के आपणो पन्नो नथी पोतो, मैं कीधुं एटले शुं, मने के बधुं हांधा नथी मळता, तो मैं एकदम लाई आपो नहीं तो स्कूल नहीं जाऊँ। एंड दैट वॉज द टर्निंग पॉइंट ऑफ माई लाइफ, इट्स चेंज माई एंटायर थॉट प्रोसेस ऑफ लाइफ। मन के हाला कोई करोड़पति त्या जन्म होत तो हूँ साली बात हाजे अँ हूँ करवा आयो, धीरूभाई त्या जन्म होत तो कोई तकलीफ थी, पर मैं कीधुँ ये तो मारा हाथ में नहीं, मन के बधुं तारा हाथ में है। मैं तू केवी रीते, मन के खूब कसरत कर, खूब चौपड़ियों वाँच, तन अने मन सरस हशे तो बेटा धन आई जशे, तन अने मन। साहेब आज आई एम 58, साहेबे मने पूछू काले मने ओगन वन पूरू थयुं, काले 59, 60 अक्षर लागशे, 59 वर्ष चालू थशे, नो डायाबिटीज, नो ब्लड प्रेशर, दवा नथी खातो, मस्त काम करूँ छू, सरस जीवू छू। हूँ हमणां बहार अहींया आवतो हतो ने ते अहींया बहार बे गल्ला छे, त्यां बे छोकरा उभेला, आटले पेन्ટ પહેરેલું, આટલે મેં તો શું છે, મન કે લો વેસ્ટ, મેં તો સલાહ તારે વેસ્ટ જ ક્યાં છે, ખેંચો તો ઉતરી જાય, બે બટન ખુલ્લા, પાછળિયો દેખાયો, પહેલી બીજી ત્રીજી, દેશ માટે કંઈક કરવું છે, તારા માટે કર, દેશ તો ચૂલામાં જતો, તારું કરતું ચાલે, કીક નથી લાગતી, અહીંયા કીક બતાવું કોને કહેવાય તને। આ દેશમાં એક રિવાજ હતો 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું। બ્રહ્મચર્ય એટલે શું? એક તકલીફ, બ્રહ્મમાં ભગવાનમાં લીન રહેવું, એને આપણે સેક્સ સાથે જોડી દીધું, બધી પીપોડીઓ બીજી જ વાગે છે। 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું, 50 વર્ષ સુધી સંસારી રહેવું, મસ્ત બાળકો પેદા કરવા, એમને મોટા કરવા, સંસ્કાર આપવા, એમનું નસીબ હશે ત્યાં લઈ જશે। વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન। 50 થી 75 વર્ષ સુધી સમાજ માટે કામ કરવું, જે સમાજે આપણને નામ ઇજ્જત જે કંઈ નાનું મોટું કામ, એના માટે જીવવું। સાહેબ પૈસા ને સેક્સ, પૈસા માટે તો બધાય દોડે, સેક્સ તો જાનવરો કરે, તો આપણે ફરક શું? અને 75 થાય એટલે પોતાની નિજાનંદ માટે જે કઈ પ્રવૃત્તિ ગમે એ કરવી। એ દેશના લોકો અત્યારે આપણા નાના નાના છોકરા 6ઠા હાથમાં બને, જાનુ આઈ લવ યુ, ક્યાં છે, ઠોકાઈ જશે, ઘેર જતો છાનો મને, આ બધું ચાલુ થઈ ગયું, કઈ હુજતું જ નથી, અહીંયા હુજાડું તને બરાબર। આવા સમયે જ્યારે તમારા જેવા સરસ મજાના લોકો સામે બેઠા હોય ત્યારે એક આનંદ અને ખુશીની વાત છે। જ્યારે મને ભાઈએ કહ્યું કે સર અમારે આવો એક પ્રોગ્રામ કરવો છે, મેં તું આઈશ, મને કે ટિકિટ શો, મેં તો આ ટિકિટ ના લે કોઈ, હું તો મફત યો છું સાહેબ, 2000 પ્રોગ્રામ કર્યા, કોઈની પાસેથી 1 રૂપિયો લીધો નથી, અને કદાચ લઉં છું તો એ ચેરિટીમાં આપી દઉં છું, લઉં છું હવે તો, કેમ કે કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો હતો, બામણ સાલો ગરીબ જ હોય, એકચ્યુઅલી હું એને શોધું છું સાલો, જડતો નથી કોને લખી વાર્તા, પણ
તમને થોડાક હસાવું છું ખુશાલ, કે જ્યારે માણસ ખુશ હોય ને ત્યારે અંદરથી બોલે. જેમ મારે આજે દીકરાની વહુ આયુષી બોલતી હતી તો મારી આંખમાં પાણી આવી ગયું કે દીકરી મારા માટે આટલું બધું રિસ્પેક્ટ, અમે સરસ બહુ નસીબદાર છું કે આવી પુત્રવધુ મળી છે. મેં કીધું બેટા હા મેં બોલું, મને ખબર નથી. પછી મને સાહેબે કીધું કે સંજયભાઈ જુઓ કે એકદમ દિલથી બોલે છે. મને પણ લાગ્યું થેન્ક યુ બેટા. મૂળ વાત શું છે કે એક મનુષ્ય જિંદગી મળી જાય, પાયાની વાતો જ આપણને ખબર નથી અને એટલે આપણે બધા ફાંફે ચડે. કંઈક કરવું છે, પેલાએ શેર બજાર કર્યું આપણે શેર બજાર, પેલાએ પાર્લર કર્યું આપણે પાર્લર, પેલાએ આમ કર્યું આપણે કર્યું, આપણને ખબર જ નથી કે શું કરવું. મનને શાંતિ નથી, રોજ સાલી સવાર પડે ને એમ થાય પૈસા જોઈએ, સાંજે પથારીમાં પડીએ એમ સાલી શાંતિ જોઈએ, અને શાંતિ પૈસાથી આવતી નથી. તો જીવન શું છે, જીવન કેમ જીવવું? સાહેબ 5000 પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઊભો છું, 5000 બહુ જીવનમાં જોયું, અને વચ્ચે તો બહુ ગરીબી જોઈ, પછી થોડા ભગવાને 2 પૈસા આપ્યા, સારી ગાડી લાવ્યો, બધું થયું. પછી મને એમ થયું બધું છોડો, સંસાર બેકાર છે, પૈસા ને સેક્સમાં તાકાત તો બૌદ્ધ મહાવીરે છોડ્યા જ ન હતા, આપણે છોડ દો. એટલે હું જબ્બા લેગા ઉપર આવી ગયો, સ્લીપર પહેરવા માંડ્યો, નાની ગાડી લઈને ફરવા માંડ્યો, પછી બધા સાધુ સંતોની પાછળ ફર્યો, બહુ બધા સાધુ સંતોની પાછળ ફર્યો. મહિનો થયો નહીં મજા, બીજે ત્યાં મજા નહીં. 6 મહિના પછી પાછો આવી ગયો અમદાવાદ, પાછો ઝેડ બ્લુમાં જઈને 25 જોડી કપડાં સીવડાયા, નવી મર્સિડીઝ લીધી. મેં તો હવે મસ્ત જીવો ભાઈ. કેમ? ધ્યાનથી સાંભળજો, આશ્રમો બનાવી અને એમાં સંસાર ઊભો કરવો એના કરતા સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે. અહીંયા પેલું તો બહુ સહેલું છે, બધું છોડી દેવાનું, કઈ લડાઈ. અહીંયા તો બૈરા જોડ બબાલ હોય, બાજુવાળા જોડે હોય, હાળો પેલો જેઠાલાલ જેવો હોય, જરૂર શું? તમે તો બધું બાપજી બધું છોડે, ત્યાં છોડવું તો હાવ સહેલું છે, પકડીને ઉભા રહેવું અઘરું છે ભાઈ. એટલે પણ ક્યાંક આ દેશમાં 7 લાખ આપણે થોડું પાયામાં જવાની જરૂર છે. 7 લાખ ગુરુકુળો હતા, 64 કલાઓ શીખવવામાં આવતી હતી. મનુષ્યનું આ પૃથ્વી પર આવવું, ત્યાંથી માંડીને મૃત્યુ શું છે એ શીખવવામાં આવતું હતું. એના બદલે આજે 1% કેટલા આવ્યા? અરે ભાઈ બરોબર છે, કોઈ પણ સ્કૂલમાં તમે જુઓ તેજસ્વી તારલાઓનું સન્માન, અમારી સ્કૂલનું ગૌરવ 1, 2, 3, 4 છેલ્લા 3 નંબરનું શું? અમારી જેવી નોટો ત્યાં જ ઊભી હોય, દોડવાની હરીફાઈ થાય, 1, 2, 3નું સન્માન, એટલે છેલ્લા 3નું શું? આ 3 ભાગ ના લેતા નંબર આવે? આ એકલા ક્યાં દોડે, જાઓ દોડો. એટલે આ છે તો તું છે ભાઈ, આ છે તો તું છે. દરેકની કિંમત છે, દરેક જરૂર, ઈશ્વરે બધું જ બનાવ્યું છે. સાહેબ ડોક્ટર બધા તેજસભાઈ ના બની શકે, તો કોઈક વિરલો એક બની શકે. બધા ચા વેચવાળા નરેન્દ્રભાઈ થઈ જાય, અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત ની મળતી બિચારાને. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય, ચાલે છે બધું. અહીંયા 57-52 થાય છે, અહીંયા 56-54 થાય છે, અહીંયા 10-10 6 થાય છે, અહીંયા 6-6 14 થાય, અહીંયા 14માંથી 8 જાય તો 3 રહે છે. આ દુનિયા જુદી છે. આપણે હાલા મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા. અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય, ધેર ઇઝ હાયર મેથેમેટિક્સ. બોલો, આપણે મુકાભાઈ અને અનિલભાઈને રૂપિયા વેચ્યા તમે બધા હતા ને, હે? મુકેશભાઈ અને અનિલભાઈને રૂપિયા આપ્યા, ધીરુ કાકા તો આપણે હતા, બેને હરખા આપ્યા હતા કે નહીં? બોલો, મુકેશબિન જલસા જ, અનિલબિન તકલીફ છે. આ શું છે? આપણને ખબર જ નહીં કોણ કરવું છે, કોણ કરવું. માણસ મોટો ભિખારી થતો જ જાય છે, દિલ માગે મોર. પણ જીવન કેમ જીવવું, શું ધ્યાન, કશું ખબર. અને જે લોકો મહાન થયા એમણે કદી કોઈને સાંભળ્યા નથી. સફીનભાઈએ કીધું એમ, જે લોકો રસ્તા બને એમણે કદી કોઈને સાંભળ્યા જ નથી, એમણે જે કરવું તે જ કર્યું છે, અને એટલે જ એ લોકો ત્યાં પહોંચ્યા છે. સફરજન તો બધાને માથામાં પડ્યું, પણ ન્યૂટન કે સાલું કેમ પડ્યું? પણ એ બી ચોરીઓ કરીને ગયા છે, ધોળિયાઓ બધી. આ બધું અહીંયા જ હોધાયું હતું, આ તો બધા આપણી ચોપડીઓ હોધી ચોરીને લઈ ગયા, સંસ્કૃતનું અંગ્રેજી કરીને. એરિસ્ટને આમ કીધું, એરિસ્ટોટલે આમ કીધું, તારા બાપા અહીંયા કહીને ગયા 10,000 વર્ષ પહેલાં. હું અમેરિકા ગયો તો એક મ્યુઝિયમ જોયું, તો મોટું મ્યુઝિયમ, ને એમાં આટલો મોટો હોલ ને વચ્ચે કાચની પેટી પડેલી, બધા ધોળિયાઓ આમ કરીને જોયો, વેરી નાઇસ વેરી નાઇસ. મેં તો સાલું છે શું, મેં $20 ટિકિટ, તો અંદર શું પડેલું, 3 તૂટેલા માટલાના ટુકડા. પેલા ધોળિયા મેં તું અહીંયા, એટલે ઉલ્લુ બનાવો છો? ઓ જેન્ટલમેન યુ ડોન્ટ નો, મેં તું આ શું છે? ઓ ધીસ ઇઝ 300 યર્સ ઓલ્ડ પીસીસ ઓફ પોટ.
મેં કીધું અમારા ગુજરાતીઓના ઘરમાં 1000 વર્ષ જૂના લોટા જ સાલી વેલ્યુ નથી. જે સમાજ પોતાની સંસ્કૃતિ પોતાના સંસ્કારો ભૂલી જાય છે નાશ પામે. સાહેબ તમે હું સાહેબ અને આપણે બધા જ જન્મ્યા છીએ, કોઈ સ્પેશિયલ લઈને નથી આવ્યા. પણ આપણને પાછું આગળ બીજું શીખવાડ્યું, પાપ અને પુણ્ય, ડુંગળી ખવાય બટાકા ના ખવાય. હાલા એનાથી આગળ ચાલ્યા જ નહીં આપણે. પાપ અને પુણ્ય એટલે શું? તમે જુઓ, તમે બધા અહીંયા જે હસબન્ડ વાઈફ સાથે આવ્યા છો, કેવા સરસ કપલ તૈયાર થઈને આવ્યા છે. અને એમાં જો લગ્નમાં તો જુઓ ને, ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને થાય કે મારી વાઈફ છે કે બીજાની છે. તમને બધાને એવું થતું હશે. અને ઘરમાં તો કામ વાળી ગઈ, ઘર વાળી ગઈ ખબર જ ના પડે. એ જ બ્લુ કલરનો ગાઉન પહેરે, 2 વર્ષ સુધી છોડે નહીં. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, સલા મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર નીકળે એટલે હીરો હીરોઈન. એટલે બીજાને બતાવવા જીવાનું. સંજય ભી ઘરે આવે તો નવા કપડા કાપી, પેલા કાર્ડ બોર્ન ચાઇના, આપણે હાલો કાનો તૂટી ગયો હોય. સંજય ભી આવે તો નવી ચાદર, આપણે હાલા ફાટેલી માંગીએ. મારા લગ્ન હતા મારી વાઇફને, મેં તું પલવી રોજ ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તો તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? 35 વર્ષથી હજી આપણે બદલી નથી, એ જ રાખી છે. અને બદલવાનો કોઈ પ્લાન પણ નથી. ગુજરાતીઓ પાપ અને પુણ્યની બ્રાહ્મણ તરીકે જન્મે પણ છું ને કર્મે પણ છું. તમને ખબર છે ગીતાનો 4th અધ્યાય એનો 13મો શ્લોક કૃષ્ણ ભગવાન શું કહે છે? મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. હું બ્રાહ્મણ કુલમાં જન્મ મળ્યો કે મેં સારા કર્મ કર્યા છે એટલે મળ્યો, પણ હવે બ્રાહ્મણત્વ સિદ્ધ કરવું પડે તો બીજા જન્મમાં આ આત્મા કોઈ બ્રાહ્મણનું ખોલ્યું શોધે તો મારે બ્રાહ્મણ પ્રૂવ કરવું પડે. બ્રાહ્મણ એ કોઈ જાતિ નથી, સમાજને દિશા બતાવે બ્રાહ્મણ કહેવાય. અને ચારે ચાર વર્ણ વ્યવસ્થા હતી, એ ચારે ચાર કોઈ ઊંચી નીચ નથી, ચારે ચાર એના એના ફિલ્ડમાં શ્રેષ્ઠ હતી. એ જે માણસ શુદ્ર પણ એનું કામ કરતો એ બેસ્ટ કરતો, કે આખું ગામને ચોખ્ખું રાખતો એ પણ એટલો જ જવાબદાર હતો. પણ આ પછી 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું, બધી પથારી ફેરવી નાખી. દિલ હે કે માનતા નહીં, અમારા સમાજ માટે કોક કરો અહીંયા તું. અને ધીરે ધીરે એટલો નાનો સમાજ, પેલા મોહમ્મદ પૈગંબરે બી કીધું કે એક ઇસ્લામ છે તો એ ત્યાંય 72 ફિરકા બનાવી દીધા. દિલ હે કે માનતા નહીં, ચાલુ જ છે. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો, ત્યાંથી આપણે આગળ ચાલ્યા નહીં. હું હમણાં એકવાર એરપોર્ટ પર, સાહેબ એક બહુ મિલિયનર 10,000 કરોડનું ટર્નઓવરવાળો માણસ મને એરપોર્ટ પર મળ્યો. મને કે સંજયભાઈ તમારો એક સેમિનાર સાંભળ્યો, બહુ સરસ બોલો છો, મેં જીવનમાં એક પરિવર્તન કર્યું. મેં તો શું? મને કે અમારા ઘરમાં 1 ડઝન ચાંદીની થાળીઓ હતી ને એ મહેમાન માટે હતી, હવે એમાં અમે રોજ ખાઈએ છીએ અને મહેમાન આવે તો સ્ટીલની આપીએ છીએ. મોટો એવોર્ડ મળેલા છે. મને કે હવે અમે ચાંદની થાળીમાં જ ખાઈએ છીએ, તમે આવજો. બધું બાવન તારું કામ થઈ ગયું. એક શબ્દ પડે છે ને વાલીઓ વાલ્મીકી થઈ જાય છે. સાહેબ ઈશ્વરે એક મન આપ્યું, તમને ખબર છે? આપણને એમ થાય કે ત્રિગુણ કેમ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન, દ્વિજન, આપણું શરીર બે, આ બધા બહુ ભારે શબ્દો છે. પણ બધા સંસ્કૃતમાં બધું એવું ચાલ્યું કે આપણે કે છોડો ને ભાઈ, હાલ તો મહિને 20,000 ક્યાંથી મળે છે, બીજું બધું છોડો ધર્મ. પણ એવું નથી સાહેબ, બહુ સરળ ભાષામાં જીવન મસ્ત જીવી શકાય છે. અને ક્યારે તમે, હા, સખત મહેનતનો વિકલ્પ નથી બોસ, પણ સખત મહેનત કર્યા પછી પરિણામની પણ કોઈ ગેરંટી નથી. આ ઈશ્વરે જગત બહુ જોરદાર બનાવ્યું છે. ક્યારે શું થશે તમને ખબર નથી. રેડી ફોર ધ રેસ, એકલા આવ્યા ને એકલા જવાનું છે. આ સમજ રહેતી નથી. અને મને કોઈ આમ કરે, મને કોઈ આમ કરે, મને કોઈ સપોર્ટ કરે, મને આમ થયું તો આમ થયું. ઘણા કે અરે સાહેબ પહેલા મળ્યા હોત તો. મેં તો ધીરુબીન ત્યાં જન્મ્યો હતો. એટલે ભાઈ હાલની વાત કરીને, હવે પછી મળ્યા તો, હાલ મળ્યા તો ચાલુ કર. 5,000 પુસ્તકો વાંચ્યા, 100 કરોડપતિઓને મળ્યો, સાધુ સંતોને મળ્યો, અને જે નાનકડી 4-5 વાતો હું શીખ્યો એ મારે તમારી જોડે શેર કરવી છે. સક્સેસ એક જ છે કે તમારો ચહેરો ઊંઘમાં હસતો આવે. બાકી 2 કરોડના ડોનેશન આપેલી ધર્મશાળાઓમાં જેને લોકોના ફોટા જુઓ ને તો જાણ ડાકુના ફોટા. એણે 2 કરોડ કમાયા પણ જીવનમાં કશું કમાયું નહીં. એ હું ઓસ્ટ્રેલિયાથી આવ્યો ને, મારા ફ્રેન્ડના ફાધર ઊંઝા હાઈવે પર, મને કે આ આપી આવજો ને ઘરે, તો હું ગિફ્ટ આપવા ગયો. એ કંઈ હશે તો કાકા બહાર બેઠા હતા. કેમ છો ભાઈ? મેં કીધું મજામ. ચમ આયા? મેં કીધું આ તમારા કમલેશે આલ્યું છે પડીકું. મેં કીધું કાકા કેમ ટેન્શનમાં છે? 700 વીઘા જમીન હાઈવે પર કેટલી?
બંગડી વાળી ગાડી પડેલી, મોટો બંગલો. આ બાજુનું ખેતર લેવાય જાય તો સારું. મેં તું ડોહા મરી જા, કેટલું ભેગું કરશે લા, કેટલું ભેગું કરશે. સ્કૂટર હોય તો આ માગે, બે ગાડી, ચાર ગાડી, બે બેડરૂમ, અને એક દિવસ પેપરમાં ફોટો આવે. શું થયું? ગયો સાહેબ. હવે તો કોઈ મરી જાય તો ફોન કરવો પડે. લા પેલો ગયો તો આપણે શું કહીએ? કાઢે તો કહેજો, કોઈ જાય નહીં. આ સાલી જિંદગી આપણે કમાયા. અરે મરી જઈએ ને હાલા 10,000 લોકો આપણી મોતમાં ના આવે ને તો સાહેબ જીવ્યું જ બેકાર છે. બોસ, જીવ્યું જ બેકાર. અને દરેક જીવી શકે છે, પણ આકાશને અડવું પગ જાતો થોડા પૈસા આવે ને શું છે? આપણે ઓળખાણ છે અહીંયા. જો પૈસાથી જ બધું થતું હોત તો મુકેશબીન છોકરો પતળો ના થઈ જાય. હે, થઈ જાય ને? આવું છે બધું. એટલે સમજી જાઓ, જીવવાનું ચાલુ કરો. આજથી રાત્રે 10 વાગે આઈસ્ક્રીમ ભાઈએ કીધું ને સફીનભાઈએ, લારી પર ખાવાની ઈચ્છા થાય તો જઈને ખાઈ આવજો, નહીં બીજા દાડે ભૂત બનીને લારી આજુબાજુ ફરશો. ચડ્ડી પહેરીને જતા જ લાઈફી બે ગુલફી ખાઈ જ લેવી છે. અને પાછા બધા યંગ કપલ, એજેડ કપલ બેઠા છે, ગોવા જઈ આવો, ચડ્ડી બડ્ડી પહેરીને ફરી આવો, મોજ કરી આવો. બોસ, તમે જે કમાવો છો ને તમારો છોકરો કહેશે બાપા પાસે આ છે, આજ આપણે હું એ એનું સપનું લઈને આવ્યો છે. એ એના સંસ્કારો. હા, આપણે એને સારા સંસ્કાર આપીએ. ભાઈએ કહ્યું એમ, એને એને એમ મદદ કરીએ, વાડ કરીએ, છોડમો તો એ કઈ બાજુ ડાળું ઉગશે તો એ ઝાડે ઝાડને નક્કી કરવા દો. પણ આપણે કાપી કાપીને મહેંદીના છોડ બનાવીએ છીએ. આ બધી બાબતોને થોડી કટાક્ષમાં મેં કહી, પણ મારી મૂળ વાત એ છે કે 5 વાતો મારે નાનકડી તમને કહેવી છે. તમે જાણો જ છો, ખાલી મારી ભાષામાં કહું છું. અને આ તમે કરશો ને તમારો ચહેરો ઊંઘમાં હસતો આવશે. બાકી તો સફીનભાઈ અહીંયા બેઠા છે. એકવાર હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો, એટલે પોલીસવાળા બધા મિત્રો હતા. મેં કીધું જો ભાઈ આ જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, સ્કૂટરો ચોરે, એને પકડી પકડીને મારો નહીં. મને કે કેમ? મેં તમારી રોજી છે. કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું, પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું, કોર્ટોનું કામ નહીં તો વકીલોનું ને જજોનું કામ ખરું. બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. કશું નકામું નથી, બધું જ કામનું છે. જે થાય તે 1984માં સાહેબ મારું 12મું થયું. સાલું 12મું જ થયું. મેં તેજસભાઈ નક્કી કર્યું કે ડોક્ટર બનવું. આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર. આઈ ચૂઝ સાયન્સ. આઈ એમ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ ઓફ માય કોલેજ સ્કૂલ. બધ ટકા લાવવા છું અને ગોખી માર, બધું ગોખી માર્યું. એને સોડિયમ કે પોટાશ મેનેજ ફોર એચ આઈ રોજન એજી સિલ્વર એચ જી મર્ક સ્યુ ક્રુપસ સીએલ ક્લોરાઇડ બીઆર બ્રોમાઇડ આયોડાઇડ એનો ટુ નાઇટ્રસ સીએલ એમિનો ફોર સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા ટેન સ્ક્વેર થીટા. 200માંથી 20માં હું આવું. મારી બા કહેલા તું ભણજે બરાબર, તારા બાપા દેવું કરે. મેં કીધું ડોક્ટર થઈ જાઉં, ચિંતા શું કરે, ડોસી ભરવા દે. નહીં હું ચોપડી લઈને બેહું અંદર, બીજી ચોપડી મારી બા કે ભાઈ ભરે છે. પેપર આપ્યા, મસ્ત પેપર ગયા, સરસ લખ્યા હતા. 54% આવ્યા ચેક રિટર્ન. બધું જ આવડતું હતું, સૌથી હોશિયાર હતો, મહેનત પણ કરી હતી, છતાંય 54% કેમ આવ્યા? કેમ કે આજે મારે શરદ વોરાના ત્યાં સ્પીચ આપવા આવવાનું હતું, એટલે 54% આવ્યા. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મેરા હે સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ. આજે મારા ભાભી અહીંયા બેઠા છે. પહેલી વાર મારા ભાભી મને સાંભળવા આવ્યા છે. 2001માં હું ને મારો ભાઈ બેઠા હતા. હું અમદાવાદ શિફ્ટ થવાનો હતો. એના દીકરીને, એની દીકરી પણ બેઠી છે સપના. એને સવારે બોર્ડની પરીક્ષા, 3 મારા બાળકો, 3 એના અમે ભેગા રહીએ. અને મારા ભાઈ ઉપર એક ફોન આવ્યો. અમે બે ભાઈને, હું થોડું પૈસા કમાયો, નુકસાન બહુ કર્યું, પછી 2001માં થોડું કમાયું, ચલો હવે અમદાવાદ જઈએ. અહીંયા આવીને ઘર લીધું, ઓફિસ લીધી. મારો ભાઈજીને ગાડીના ટાયર નવા કરાવી આવ્યો કે કાલથી તું બરાબર સારી ગાડી લઈને જાય. અને એ ગયો અને 10 મિનિટમાં ફોન આવ્યો કે ગુજરી ગયો. ધીસ ઇઝ લાઈફ. મારા લગ્ન હતા, મારા બાપુજી મેં પૈસા આપ્યા બધું મને પરણાવ. મારા મોટા ભાઈએ સાદાઈથી લગ્ન કરેલા, કોર્ટ મેરેજ કરે, પૈસા પરણો તો સાદાઈથી કરીએ. બાપુજીને પૈસા આપ્યા મને પરણાવો. મારા બાપુજી કે મસ્ત કલર કરાયો, કંકોત્રી છપાવી, બધું સરસ, બધું રેડી. વલસાડથી સ્પેશિયલ રસ મંગાવ્યો, પેલો ઇમ્પોર્ટેડ રસ મંગાવ્યો કેસર કરીનો. મને કે હવે કાલથી, આજથી કે તું ઓફિસ જતો નહીં. મેં તો આજે જઈ આવું, કાલથી બંધ. હું ને મારો ભાઈ બંને સ્કૂટર પર, એક જ સ્કૂટર હતું, અમે ઓફિસ ગયા.
અને 10 મિનિટમાં ફોન આવે બાપુજી ગુજરી ગયા. ધીસ ઇઝ લાઈફ. તમને ખબર નથી ભાઈએ બિલકુલ કે 5 મિનિટ કાલ સવારે ગેરંટી છે કે તમે ઊભા થશો. કેટલા રાત્રે હુઈ ગયા વાર ઉઠ્યા જ નથી. એ ગયો શું થયું કે શ્વાસ લેવાનું ભૂલી ગયો. જીવી લો સાહેબ. મોજ સાલું કાલ આવતું હોય તો આ જ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. કીધું ને પસ્તાવો ના થવો જોઈએ. મને તમને સફીન બી મારું પેપર ફોડ નાખ્યું બધું. જિંદગી જ્યાં લઈ જાય જેમ લઈ જાય એનો હાથ પકડીને ચાલવું છે. પણ ભગવાનને નથી કેવું કે કેમ આમ કર્યું, ત્યાંથી જીવન શરૂ થાય છે. પણ આપણે રોજ ચાલુ કેમ આમ થયું, કઈ બી દેન મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય બોલ. માં તો નસીબ જ ફૂટેલા, તું ઢોલ છે ફૂટેલો હાલ આખો. અને સાહેબ તમને એક વાત કહું, આ જે માણસો કહે ને કે આ દેશ આવો છે ને સરકાર આવી છે ને અહીંયા બધું આમ છે ને, આ સાલી પલીતીથી દૂર જ રહેવું. એને ટાંગા ટોલી કરીને કોઈ કુવામાં ફેંકી આવો. આવા નમાલા નીરસ માણસો જોડે ઉભા જ ના રહેવું કે જેવો સંગ એવો રંગ. આંગળીના વેઢે ઘણા એટલા મિત્રો રાખવા, પણ આપણાથી સારા રાખવા બોસ, તો પ્રગતિ છે, બાકી કંઈ નથી. અને એમે તાંબુ પિત્તળ એલ્યુમિનિયમ બહુ હોય, લોખંડ ઓછું હોય હે ને, અને સોનું ઓછું હોય, આ બધી આપણને ખબર નથી. પણ જીવન કેમ જીવવું, 100 બાયોગ્રાફી વાંચી, વોરેન બફેટી મને કેટલા લોકોને મળ્યો, બહુ નજીકથી મળ્યો, અને મને થયું કે સાલું જીવન તો બહુ મસ્ત છે. મારા બાપુજી ઓટલા પર દરજીની દુકાન ચલાવતા હતા, અત્યારે મારું 200 દુકાનનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે. તમે જુઓ જીવન ક્યાં લઈ જાય. સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયાની પર એનમ, 48 રૂપીઝ પર એનમ, આઈ એમ નોટ એબલ ટુ પે. પેલો શિક્ષક પટાળાને ઘરે મોકલે, મારા બાપા કે છે નહીં. એટલે કે ફી ભરવી પડે કે ભાઈ નહીં સાહેબ શું કરીએ હવે. અત્યારે ગુજરાતમાં આણંદ પાસે મેં 650 એકર જમીન લીધી છે અને 2500 કરોડની યુનિવર્સિટી બનાવું છું, સ્કિલ યુનિવર્સિટી. ના શું થાય, એક વાત તમે થાની લો. ખરેખર સાહેબ આ સફીન હસન સાહેબના જેટલા વિડીયો મળે ને તમે જોજો સાહેબ, કે ક્યાંથી માણસ ક્યાં પહોંચે છે અને આજે સલામ ઠોકવા આખી દુનિયા ઊભી રહે છે. અને આપણે હું શું કરું, પ્લગમાં આંગળી ગાલ દે તું પૂરું થાય. ભાઈ ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય બોસ. એ મરદ બનવું પડે, કંઈ બી થાય હરી ઈચ્છા હરી ઈચ્છા, પણ સો મસ્ટ ગો ઓન, ચાલુ રહેવાનું. 100 વાર યસ કરવું છે, જ્યાં સુધી અહીંથી અવાજ આવે. અહીંથી અવાજ બંધ થઈ જાય એટલે બંધ કરી દેવાનું, પછી આખી દુનિયા કહેતો એ નહીં કરવાનું. પણ આપણે તો બધું અહીંથી એ જીવન અહીંથી જીવાય છે. આત્મા અહીં છે અને એનાથી પરમાત્માને જાણવાનો આનો ઉપયોગ જ નહીં. આને તો એમ આનો ખૂબ ઉપયોગ ચાલુ કર્યો એટલે બ્રેઇન સ્ટ્રોક આવવા માંડ્યા, અને હૃદયનો ઉપયોગ જ બંધ કર્યો એટલે હાર્ટ એટેક આવવા માંડ્યા. સમજ પડે છે, આનો ઉપયોગ કરો, અહીંથી જીવો. 2007 મારા વિડીયો ખાલી મેં યુટ્યુબ પર એની પર નાખ્યા તો 15-20 કરોડ રૂપિયા કમાયો હતો. પણ મેં તું જેના મેં પૈસા નથી ચૂકવ્યા એમાં મારે ક્યાંથી લેવાના, નો કોપી રાઇટ્સ, ચાલવા દો જે ચાલવું હોય. ગરીબ બ્રાહ્મણનું ઘર તો ચાલે જ છે સાહેબ. દાંત આપ્યા તો ચાવવાનું બી આપશે. ભિખારી ના બનશો, ગમે તેની જોડે સલામો ના મારશો, ઉભારો. પહેલી વાત, જે કરવું તે બેસ્ટ કરવું. જે કરો મારા મારી કરો ને તો છોડવાનું નહીં. આ શું કબડ્ડી કબડ્ડી દે ઠોક, તું નહીં કે હું નહીં, પૂરું કરજે ભાઈ. કે જેટલા શ્વાસ લેવાના લખ્યા છે એ તો લેવાના જ છે, તો ડરવાનું શું. સવારે ઉઠ્યા, કરાગરે વસતે લક્ષ્મી કરમૂલે, ઈશ્વર તારો આભાર ઉઠાડી દીધા. મસ્ત નાવાનું, બ્રશ કરવાનો, તૈયાર થઈ જવાનું. 2 જોડી કપડાં પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના, મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ ગયો, કે ગંધા સાળા તારામાંથી જ આવે છે. 11 વાગે ઓફિસ જવાનું છે, 10:45 પહોંચી જવાનું. સાહેબ મેં 2360 પ્રોગ્રામ વિશ્વમાં કર્યા, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચ્યો, ઓન ટાઈમ પહોંચ્યો. એક બાર મેને કમિટમેન્ટ કર લીયા, ફિર ખુદ કી ભી નહીં સુનતા હું. જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં. આ શું કથન છે, બમ ભમાઈ મારવાની સલાહ ઝૂકેગા નહીં. હા જો ક્યાં બાદ દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું હોય, હોય જ મારા જેવી નોટો કોઈ સવાલ જ નથી બોસ. આ દુનિયા તમારા મારા જેવા પર તો આ જો ક્યાં બાત હે. આ તો બાજુવાળા કે ચૂપ રે કે તું ચૂપ રે કે માર ખાશે સાલા.
I was literally waiter in a hotel for 3 years in my life when I was in college. ब्राह्मण नो छोकरो जो संडास बाथरूम साफ करया मैं तो अमेरिका जी शू करवा करू अज करो आ बदा त्याज आज करे पे अँ पानी बॉटल लीन फरे वेरी डर्टी बेटा अँ थी ज गयो छे तू अने त्याज जुओ तो शू करता है जोवा जेवू होय मां मातृभाषा अने मातृभूमि माटे जे जीवे ने ए मौज करे बॉस તમે ગમે તેવું અંગ્રેજી આવડે ને કૂતરું પાસે પડે તો હેડ હેડ જ આવે ગો ગો ના આવે આ યાદ રાખવું જે કરવું તે બેસ્ટ કરવું એ 400 રૂપિયામાં વેઇટરની જોબ કરી 3 વર્ષ પણ સાહેબ હું 4000નું કામ કરતો મારી બા કહેતી કે બેટા આપણા બાપની પેઢી સમજીને કરવું ન ગમે તો છોડી દેવું પણ 400માં 4000નું કામ કરો સાહેબ એ કર્યું 3600 રૂપિયા મહાદેવના ત્યાં જમા થયા અને આજે 30 વર્ષે અમદાવાદમાં કેસ ચારકોલ કરીને સરસ મજાની મારી હોટલ છે અમદાવાદમાં આ ઈશ્વરની કૃપા છે મેં કશું પણ મેં બેસ્ટ કર્યું સીસીટીવી કેમેરા નહીં ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ છે ધર્મરાજ ચોપડા લખે છે ઇસ્લામમાં તો કહ્યું તારા બે ખભે બે ફરિશ્તા બેઠા માને કોણ મારી હાથેવાળા હજુ વેઇટર જ છે અને આપણી ઈશ્વરે હોટલ કરાવી દીધી જે કરો તે બેસ્ટ કરો સાહેબ 25000 જોબ હોય ને તો 50000નું કામ કરજો 25000માં જે કરો એ તો મજૂરી છે પણ 25000 ઉપર તમે જે કરો છો એ તમારું જમા થાય છે અને ઈશ્વર એનો બદલો આપે છે બોસ જે કરો તે બેસ્ટ કરો રાત્રે સુઈ જઈએ પથારીમાં એક સ્થળ ના હોવો જોઈએ સિગ્નલ મારીએ તો બા પોલીસ હોય કે ના હોય આપણે સિગ્નલ આપીને ટર્ન મારવાનું જે કરો સ્કૂટર ઊભું રાખો સીધું જ આ તો આમ ઊભું રાખે શું છે જવું છે તારી ટિકિટ ફાટવાની જ છે વોટ ઇઝ મિનિંગ ઓફ કેરેક્ટર જ્યારે તમને બધું કરવાની છૂટ હોય અને તમે ના કરો ને એને કેરેક્ટર કહેવાય સમજ પડી કોઈનો ઢગલો પડ્યો પણ આપણે ના લેવાય આપણા બાપનું નથી આ હોલમાંથી નીકળીએ ને પગમાં પાણીની બોટલ ને તો લઈ લેવાની લગ્નમાં નથી આવ્યા આપણે હું તો કોઈ લગ્નમાં લઈ લેવાના મારા જમાઈ બેઠા છે શાલિનભાઈ જ્યારે મારી સપના દીકરીના લગ્ન હતા તો એમના પપ્પા હોટલમાં એમના જાનમાં આવેલા છતાં જાને એમ કીધું કે બધા લાઇટો બાઇટો બધું બંધ કરીને જજો આને કેરેક્ટર કહેવાય સાહેબ એટલે આપણને ખબર નથી જીવન શું છે જે કરો તે બેસ્ટ કરો એક્સ્ટ્રીમ બેસ્ટ આ પહેલી ટેગલાઇન છે જીવનની આપણા ઘરમાં એક જાળું ના હોવું જોઈએ આપણા ટોયલેટ બાથરૂમ આપણા કિચનથી પણ ચોખ્ખા હોવા જોઈએ ખબર જ નથી જે કરો તે બેસ્ટ કરો ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય એટલે બેસ્ટ તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે એ શક્તિ પરમ શક્તિ સમજી જાય છે કે આ મારી ઓરિજિનલ નોટ છે હવે આને આપો જેને તમે નસીબ કહો છો નસીબ બસીબ હોતું નથી એને બનાવવું પડે છે આ આપણને ખબર જ નથી બે જાતના વાતો છે એક માણસ જન્મે સીધો ધીરુભાઈ ત્યાં જન્મે અને એક મુકેશભાઈ કોના ત્યાં જન્મે બાપાનું નામ ખબર ને મુકેશ અંબાણી અરે ધીરુભાઈ અંબાણી બની જાય આ બે ચીજ છે ચોઈસ ઇઝ યોર્સ પણ તમે જે કરો તે બેસ્ટ કરો આ પહેલી ટેગલાઇન જીવનની બનાવી દો ચપ્પલ કાઢીએ ને તો ભગવાનની પાદુકાની જેમ જ આ તો એક આમ ફેંકે ને એક આમ ફેંકે ક્યાં ગયું લઈ ગયું કૂતરું જા આપણા વોલેટની અંદર પહેલું આ કાર્ડ પછી આ કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ અંધારામાં બી ખેંચો ને તો 3 નંબરમાં આધાર કાર્ડ જ હોય આટલું બેસ્ટ તૈયાર થવાનું મસ્ત તૈયાર થવાનું નોટ બિગ ડીલ લિપસ્ટિક આઈબ્રો બધું કરવાનું સ્પાઇકી બાઇકી હમણાં હું અમેરિકા ગયો શિકાગોમાં એક આંટી 95 વર્ષના દાદી ચામડી આટલે લટકે હેલો આ કાનના બુટિયા આટલે લટકે આમ બાદ કીસ કરવાનું મન થાય આપણને હા કીસનું નામ પડે એટલે તમે બધા એવા આમ ખુજ્યા હોય અને અહીંયા હમણાં એક બેન મને બહાર મળ્યા 32-30 વર્ષના હતા મેં તો કેમ છો બેન અમારે તો જીવન પતી ગયું મેં તો બેન ઘેર જઈને પ્લગમાં આંગળી ગાળી દેજો તમે બહુ જ છો પૃથ્વી ઉપર મસ્ત જીવવાનું અને એક વાત સાહેબ કહું તમે તકલીફમાં છો તમે મુસીબતમાં છો તમારી પથારી ફરી ગઈ છે કદી કોઈને કહેતા નહીં કેમ કે તૂટેલા ઘરની ઈંટો સાલા લોકો લઈ જાય છે બોસ તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય સીધી હોટલાઈન વચ્ચે કોઈ જોઈએ જ નહીં એટલે આ પહેલી વાતથી જે કરો તે બેસ્ટ કરો બીજી વાત ભગવાન એટલે શું મેં હમણાં સાહેબને સવાલ પૂછ્યો તો મારા મનમાં જતો એ જ જવાબ શબ્દ સ્વયં જવાબ નીકળ્યો ભગવાન એટલે શું બધું બેસ્ટ કર્યા પછી ભગવાન પર ભરોસો કે એ જે કરશે એ યોગ્ય કરશે પણ ભગવાન એટલે શું જોગણીમાં ખોડિયારમાં હનુમાન દાદા અલ્લાહ જીસસ કોણ કોણ
આ ભગવાન હારા પેલા ભગવાન હારા, ઘણા તો જીવતા ભગવાન ફરજ સમાજમાં, હમણાં તો પૃથ્વી પર ફાલ ચાલ્યો છે આખો, જીવતા જ ભગવાન, યહાં રખ કે દો સમોસા ખા લેના તેરા કામ હો જાયેગા બોલો. તો આ પાછા 5-5 લાખ લોકો જાય, બાપજી મેળા કરો, બાપજી કરી જ નાખે એનું. સાહેબ સાચી વાત કહું, તમે મજામાં રહો ને કોઈને ગમતું જ નથી. તમે જો અહીં બેઠેલા બધા હાલ તમે હસો છો, કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો. હમણાં એથી બાજે થઈએ, ચાવી ક્યાં ગઈ, બૈરું ક્યાં ગયું, આ રહ્યું તારું છે લઈ જાય, અમારે કંઈ કામ નથી, ચેટલી ચિંતા. આપણને ખબર જ નથી. તમારા તમે બધા હસબન્ડ નક્કી કરો કે આજથી સંજય બી કીધું મસ્ત જીવવાનું, ટોપ રહેવાનું. તમે સવારે જેવા તૈયાર થઈને ઓફિસ ગયા એવા ને એવા સાંજે તમે જાઓ ને ઘરે તૈયાર થઈને પાછા, તો વાઈફ શું કહે, ક્યાં ગયા હતા તમે, આ દિવેલ પીધેલો આવો ક્યાંથી પાછો આવ્યો. તમે ઘરે જાઓ, પત્નીએ નક્કી કર્યું, સંજય બી કીધું આજથી ઘરમાં નવા કપડાં મસ્ત રહેવાનું, હસબન્ડ ઘરે આવે ને તમે નવી સાડી ચાલલો બાલલો કરીને પેલો ટીંગ ટોંગ કરીને તમે પાણી ગ્લાસ લઈને ઉભા રહો ને, એટલે કોના ઘેર આવી ગયો સારું. કોઈને ગમતું નથી સાહેબ, પણ ઈશ્વર પર ભરોસો કે એ જે મેં બધું બેસ્ટ કર્યું, હવે એ જે કરે એમાં હું ખુશ, હું મારી કોશિશ કરીશ, પણ એને આમ મરજી હતી તો એના સિસ્ટમમાં હાલ હશે, માટે મારું આ રિઝલ્ટ આવ્યું. હરીજ છે 93માં સાહેબ બહુ ખરાબ સમય જીવનનો જોયો, 93 થી 2003 સુધી. ભગવાન કોઈ દુશ્મનને ના બતાવે, 100-100 ચેક રિટર્ન જાય મને કોઈ શરમ નથી કહેવામાં, પણ ઊભો રહ્યો હું, મારી વાઈફ અમદાવાદ કોર્ટમાં ઊભા રહેતા, એમ થાય કે સલું પણ કોઈ કર્મ હશે ભોગવી લીધા. પણ આપણે પત્તા નથી રમ્યા, આપણે જુગાર નથી રમ્યા, આપણે મલેશિયા પટાયા નથી ગયા. હા જો કયો ધીરે ધીરે અવાજ, પત્તા નથી આવડતા, બીજું કોઈ કામ નથી, કદી ઈંડું નથી ખાધું જીવનમાં. કહેવાનો મતલબ કે પછી ઈશ્વર જે કરે એમાં ખુશ, પણ આ ડર કે ભગવાનનું આમ ભગવાનને અંધશ્રદ્ધાઓ બધું ચાલે છે. પણ મારે તમને ઈશ્વર વિશે બે વાત કહેવી છે. તમે જુઓ આ ટેબલ છે ને તો એને બનાવનાર કોઈ છે, આ માઇક છે તો એને બનાવનાર છે, આ સ્પીકર છે, આ હોલ છે તો એને બનાવનાર છે, આ શહેર છે તો એને બનાવનાર છે, તો આ પૃથ્વીનો ગોળો છે એને પણ બનાવનાર કોઈ છે, અને એવી 50,000 પૃથ્વીઓ બનાવનાર પણ કોઈ છે, આ ભગવાન. અને આ બધા માટે સરખો છે. અહીંયા પતંગ હોટલ જોઈએ, એની બધી નરેન્દ્રભાઈ કૂદકો મારે ખાલી ખાલી, હો તો નીચે જ પડે, સોનિયા ગાંધી કેજરીવાલ બધા નીચે જ પડે, હું નીચે પડું, દારૂડે નીચે પડે, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે, આમ વડાપ્રધાન છે, સોનિયા ગાંધી ઉપર જાય સ્ત્રી સશક્તિકરણ, અને કેજરીવાલ તો લટકી જ જાય કટ્ટર ઈમાનદાર, અને પેલો દારૂડિયો 2 મિનિટમાં નીચે પડે. એવું નથી, ગુરુત્વાકર્ષણ બધા માટે કેવું છે. તમે બધા ઓક્સિજન લો છો, પાટીદારોનો પીળા કલરનો હોય, મુસલમાનોનો લીલા કલરનો હોય, બ્રાહ્મણોનો ધોળા કલરનો હોય, ઓક્સિજન ઓક્સિજન જેને જેટલો લેવો એટલો લો, માફ હતા. અને કોવિડમાં તો આવા તો જે હોય તે આવા તો, અરે કોવિડ આવ્યો ને તો બી જેને મળો ને બોલો કોવિડ આવી ગયો, ધંધાની પથારી ફરી ગઈ, તું પેલા કરોડપતિ હતો, તું સલાહ પહેલા કોઈને ટાઈમ સર નતો આપતો, આ તો બહાનું મળ્યું કોવિડ છે શાંતિ રાખ. ભિખારીઓની જમાત તૈયાર થઈ ગઈ. એક ભાઈ મારી પાસે, સંજયભાઈ ભગવાને તમને કેટલું હાલ્યું, અમને તો કોઈ હાલ્યું નહીં. મેં દુઃખ શું જોઈએ મને, કે 1,00,000 જોઈએ. મેં દીધું કિડની વેચી મારે, સાલા અંદર બી એફડીઓ પડી 10-10 લાખની, રોકડી કર. કરોડો રૂપિયાનું શરીર આપ્યું હોય અને આપણે ભગવાન જોડે ભીખ માંગીએ તો આપણો જેવો ભિખારી કોણ. બધું બેસ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, દાંત આપ્યા તો ચાવવાનું આપશે. જુઓ સાહેબ, એ ઈશ્વર કયો છે કે આપણો જન્મ થાય ને માના આંચળમાં દૂધ આવી જાય, થોડા મોટાથી એ દાંત આવી જાય, થોડા મોટાથી એ ભાઈએ કીધું એમ લગ્ન થઈ જાય છે, ભણવાન થઈ જાય છે, છોકરા આવી જાય છે, આખા અમદાવાદમાં લઈને ફરે લગ્ન કરીને લાયો લાયો, પછી 2 ટકે લે, 3-3 ટકે લે, નીકળી શું થયું, લટકી ગયો, લટકી જ જાય. સાહેબ 3 બાળકો છે, પૂરું થતું નથી, અમારા માટે લાયા, એક જ લાવીએ ને, અને લગ્ન શું કરવા કરીએ, લગ્ન તો થવા જોઈએ.
ઈશ્વર પર શ્રદ્ધા કે એ જે કરશે યોગ્ય સખત મહેનત કરી બેસ્ટ કર્યું અને હવે ઈશ્વર જે કરશે એમાં ખુશ નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ યુ જે થશે સારા માટે પણ સખત મહેનત પ્લાનિંગ સર બધું જ કરવાનું એ કર્યા પછી પણ ગેરંટી નથી ત્રીજી વાત જેના માટે મેં આ 2300થી વધુ સેમિનાર કર્યા ભારતીય સંસ્કૃતિની જે પરંપરા હતી જેના કારણે આ દેશ ને દુનિયામાં લોકો પૂછતા હતા સોનાની ચીડિયા કહેવાતી હતી દર શનિવારે એક સ્ટીમર ભરીને સોનું આ ધોરિયાઓ લંડન લઈ જતા હતા અને છતાં એનાથી વધારે સોનું આજે ભારતમાં છે એના પાયાની કઈ વાત હતી એ ત્રીજી વાત છે જેને સફળ થવું છે જીવનમાં સુખી થવું છે ચહેરો હસતો ઊંઘમાં રાખવો છે પહેલી વાત બેસ્ટ કરવાનું બીજું ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની પણ ઈશ્વર કયો છે પેલો છે સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર મૂર્તિમાં અટકવા નથી એનાથી આગળ જવાનું છે નિત્ય અખંડ અનંત અનાદિ પૂર્ણ બ્રહ્મ સનાતન હે એવો એક ઈશ્વર છે જેને આપણને એ મોકલ્યા છે એ મૂર્તિ પૂજા ખોટું નથી પણ એનાથી આગળ જવાનું છે મહાવીર સ્વામીને જ્ઞાન થયું તો ક્યાંથી જ્ઞાન આવ્યું મોહમ્મદ પૈગંબર પર કુરાન ઉતરી તો ક્યાંથી ઉતરી બૌદ્ધ ભગવાનને જ્ઞાન થયું તો ક્યાંથી આવ્યું આ બધું પકડો અન્વલે જે મળે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જયારે જે ફાવે ઠોકે જાય ત્રીજી વાત જે મારે તમને કહેવી છે જો તમારે પ્રગતિ કરવી છે જીવનમાં આમ સર ઉઠાઈને જીવવું છે કોઈના કરતા હાથ લાંબો નથી કરતો તો ત્રીજી વાત શું છે રોજ મા બાપને પગે લાગો મને કહો સાહેબ તમારાથી કેટલા લોકો ગુજરી ગયા તો ફોટાને પણ બહાર જાઓ ત્યારે મા બાપને પગે લાગો છો જસ્ટ રેઝ યોર હેન્ડ આટલા લોકો જોડે આપણે સેલ્ફી પડાવીશું બાકી બધા પાસેથી 11000 લેવામાં આવશે અને 11000 આ લોકોને આપી દેવામાં આવશે આ દુનિયામાં માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય ઓનલી યોર પેરેન્ટ્સ મા બાપથી મોટો દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય વિશ્વમાં કોઈ નથી ઘણી વાર આંખમાં પાણી આવી જાય બે ચાર છોકરાઓ મા બાપને બોલતા હોય યંગ છોકરા આજના તને બોલતા નથી આવડતું તને ખબર નથી પડતી છાલા તારે અંદર પીપી થતી હતી ને એ પહેલાં તારી માને ખબર પડતી હતી અને તારે શું કરવું છે તારા બાપ એના સપનાઓ વેચીને તારા સપનાઓ પૂરા કરતો હતો એ મા બાપને આપણે એમ કંઈક તમને ખબર નથી પડતી તમને બોલતા ના આવડે અને સાહેબ એક વાત તમને કહી દઉં તમારા કારણે તમારા મા બાપની આંખમાં એક વાર આંસુ આવી ગયા ને બોસ યુ લોસ્ટ એવરીથિંગ ઇન લાઈફ કેમ કે પેલા ઓક્સિજનની જેમ ગુરુત્વાકર્ષણની જેમ મોબાઈલના તરંગોની જેમ એની આ અને આશીર્વાદ દેખાતા નથી પણ છે અને એ દુનિયાની બધી બુરાઈઓથી બચાવે છે બોસ બધી બુરાઈઓથી બચાવે છે આજે બી ઘરેથી બહાર નીકળું તો મારી બાને પગલે ક્યાં જાય છે એટલે અમે તો જવા દે ને ક્યારે પાછો આવશે 70 સવાલો પૂછે બોલો આપણે પાછા જવાબ આલવા ને કે આ નોટ આવી હોય તો માં કેવી હોય સમજી જાઓ તમે એ 3 સાદાવાળી સાડી પહેરે પણ મોઢા પર જાણે ધીરુભાઈ અંબાણીના વાઈફ કોઈ દિવસ મેં ઓશિયાળાપણું નથી જોયું મારા બાપુજી તમે તો ઇન કરીને કપડાં પહેરે બાટાના ક્રોસ સેન્ડલ પહેરે બે જોડી કપડાં પણ આમ ઇન કર્યા આગળ મેં મારા ફાધરને દરજી કામ કરતા આપણે આપણા મા બાપો બાળકોને શીખામણો આપવાનું બદલે કરીને બતાવવાનું એક્શન સ્પીક્સ લાઉડર દેન વર્ડ આ આપણે કરતા નથી બેટા આમ કર બેટા આમ કર બેટો દેખે બાપાએ કોઈ કર્યું નથી મા બાપથી મોટો દેવ નથી ને એનાથી મોટું પૂજનીય નથી અને ખાસ વાત કહું કે મા બાપને કેમ પગે લાગવાનું આ યંગ જનરેશન બેઠું છે એક વાક્ય ચાલે છે પહેલી નજરનો પ્રેમ મને તો છોકરી જોતાં જ ગમી ગઈ મને તો છોકરો જોતાં જ ગમે આ જોતા શું ગમે બધું બરાબર હોય તો કોઈને કાળી વાળ વગરની છોકરી ગમે કોઈ છોકરો પોલિયો થયો હોય કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ્સ થશે આજ જોઈએ ના ના જવા દો આ પહેલી નજરનો પ્રેમ નથી આ તો લોચો છે અને લોચો બજારમાં પૈસાથી મળે જેને સેક્સ કહો છો તમે પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય વાય વી હેવ ટુ બોર્ડ ઓન અવર પેરેન્ટ્સ 9 મહિના જ્યારે માના પેટમાં હોઈએ ને આપણી અભણ માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે એ સફીન બનશે કે કોઈ ગમે તેવો માણસ કશું ખબર નથી અને આપણી અભણમાં આપણી જાતિ ધર કશું જોયા વગર આપણા જન્મ પહેલાં નાની નાની ગોદડીઓ લંગોટને ભારતીય બનાવીને રાખે ને આને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ અને એટલે એને પગે લાગવાનું છે અને દીકરા દીકરીઓ મા બાપને પગે ના લાગો તો ચૂલામાં જજો પણ સાલું એવું કોઈ કામ ના કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે એવું કોઈ કામ કરવું નહીં જીવન નહીં તો બોસ યુ લોસ્ટ એવરીથિંગ ઇન લાઈફ
सो रिस्पेक्ट योर पेरेंट्स, बो डाउन योर पेरेंट्स. अरे कोक दिवस किटकेट बिटकेट ले जाओ, रोज डे गुलाब डे एमनी जोड़े सेलिब्रेट करो, कोक दिवस साड़ी ले जाओ, कोक चप्पल ले जाओ. अमे तो 2000 ना चप्पल ले गया, तुम्हारी बाकी कितना ना है, मैं तो 200 ना. मन के मोघा जे मैं तो पछि मारी वाइफ का तो 180 मळ्या. खाली माँ बाप चाहे जे मारो छोकरो छेतराय नहीं, बाकी हाला बद्दा छेतर में बैठा जाए लकी ना. એટલે આ દેશની સંસ્કૃતિથી ગણપતિની પૂજા કેમ કરી છે? કાર્તિક દુનિયાની પ્રદક્ષિણા કરવા ગયા અને કાર્તિકે ગણપતિ દાદાએ મા બાપની પ્રદક્ષિણા કરીને મહાદેવે વરદાન આપ્યું કે જ્યાં કંઈ પૂજા થશે બેટા તારી થશે. સાહેબ ક્યાંય બહાર ધોળા ધોળી ચોપડીમાં ફાંફા મારશો નહીં, આ દેશ પાસે બધું છે, જોવાની સમજવાની જરૂર છે. એટલે મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરજો. મેઇન હોલમાં મા બાપનો ફોટો રાખજો, તમારી ઓફિસમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. રોજ એને ગુજરી ગયા તો ફોટા ને જીવતા તો પગે ઘરમાંથી બહાર નીકળો, બહારગામ જાઓ, પગે લાગીને જજો. એમને જરૂર નથી, આપણે જરૂર છે. અને એ જે પોઝિટિવિટી છે એનો તમારી સામે જીવતો જાગતો દાખલો ઊભો છું. સાહેબ મંદિર નથી જતો કેટલાય વર્ષો થઈ ગયા, ઘરમાં પગે લાગીને નીકળી જાઉં, પણ બહાર જઉં ત્યારે મારી બાને પગે લાગ્યા વગર જતો નથી, અને રાત્રે પાછો ઘરે જઉં તો પાછો બાને પગે લાગીને રૂમમાં જવાનું. ભગવાન મારે તારું કોઈ કામ નથી, કે ભગવાન તો એક પરમ શક્તિ છે. સાહેબ કહેતા હતા એમ, જળ વાયુ ચેતન, એ મારા વિડીયોમાં આવશે. બહુ સરસ સાહેબે જવાબ વધારે ક્લેરિફાય સમજાવ, તમને અભણ બોથા માણસને સમજ પડી જાય ભગવાન આ છે, બીજે ફાફા ના મારીશ. માનવાનું, કોઈ ભગવાન ખોટા નથી, કોઈ દેવી દેવતા ધર્મ બધું સાચું, પણ એનાથી આગળ. એટલે પહેલું બેસ્ટ કરવાનું, બીજું ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની, ત્રીજું મા બાપથી મોટો કોઈ દેવ નથી, પૂજનીય નથી. કોઈ ઇસ્લામ ધર્મ માનવાનો તો પગે ના પડો તો હાથ ચૂમવો, બાદ ભીડવી, રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. ચોથી વાત, છેલ્લા 5 વર્ષમાં મેં 3000 લોકોને સુસાઇડ કરતા બચાવ્યા છે, આત્મહત્યા કરતા બચાવ્યા છે. એનું પણ એક આખું પુસ્તક લખી રહ્યો છું કે લોકો કેમ સુસાઇડ કરે. હમણાં મેડિકલ કોલેજમાં સાહેબ ગયો, ભુજ અદાણીની, તો 3rd યર મેડિકલનો સ્ટુડન્ટ આવીને પગે લાગ્યો. સર મરી જવું? મેં તું કેમ? પેલીએ ના પાડી. મેં તું પ્લગ માંગડી ગાલ દે, 5 મિનિટ થાય. અલા તને પેલી ના પાડી લે મરી જવાનું. હવે મહત્વની વાત, 3000માંથી 2500 સુસાઇડના કેસ કયા ખબર છે? પેલીએ ના પાડી. એમાં પરણેલા પણ આવી ગયા, પરણેલા બી આવી ગયા, કુંવારા નહીં. ક્રોસ કનેક્શન હોય ને પછી ફસાય. સાહેબ ગીતા કુરાન બાઇબલમાં એક વાક્ય લખ્યું છે, હે મનુષ્ય તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાફા મારવા નહીં. એટલે એવું નથી લખ્યું, આટલું લખ્યું, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. ક્યાં છો? અહીંયા જાનું, આઈ લવ યુ. અહીંયા તકલીફ શું છે? અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ, સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી ના આવડે. હવે તમારે લગ્ન કરવા છે પણ પ્રેમ શું છે, સેક્સ શું છે ખબર નથી. અહીંયા અમદાવાદમાં એક લો ગાર્ડન છે, ખબર છે? હે બધા આમ આમ કર્યા. સાંજે 7 વાગે છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે તો હું જોવા જઉં. બોલો હાલા કરે છે શું? મા બાપે મોકલ્યા કે હાલા હોસ્ટેલમાં પીજીમાં રહેશે, ભણશે. 7 વાગે એટલે એક્ટિવ આવીને ઉભા રહે, છોકરો અહીંથી જાય, છોકરી અહીંથી જાય, ઝાડ પાછળ જાય તો હું આમ કરીને જોવું. પછી છોકરો છોકરીને શું કહે કે એકબીજાનો હાથ પકડે, જો બકા, આ બકા કે એનાથી ચેતવું હો, જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું, તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું, તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે બે ભિખારી થવાના તમે? બે સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય અને એકબીજાને ગુલામ બનાવે તો ગુલામ કદી પ્રેમ કરી શકે નહીં બોસ. પણ બંને એકબીજાને સ્વતંત્રતા આપે કે જા ઉડ. આ ખબર જ નથી, જાનું આઈ લવ યુ. અત્યારે તો ઓનલાઈન હતા અને ફોન ના લીધો ડિવોર્સ. અલ્લા પેલા માગવા વાળા વધી ગયા છે, શાંતિ રાખતું. અહીંયા VS હોસ્પિટલ છે ખબર છે, ત્યાં ગાડાઓનું ડિપાર્ટમેન્ટ છે. તો એક કાકા સિંગ ચણા ખાતા, તો એક પાંજરું આવ્યું 108 પાછળ બાંધીને, તેમાં ગાડો રાડો પાડે, જાનું આઈ લવ યુ, જાનું તારા વગર નહીં ફાવે. પેલા કાકાએ પૂછ્યું કે શું થયું? તો કે એક છોકરીને પ્રેમ કરતો હતો, 10 વર્ષ કર્યો,
પછી છોકરીએ ના પાડી તો કે ગાંડો થઈ ગયો, હા મીના મીના કરે છોકરી, ના મીના તું કોઈ હોય તો માફ કરજો. કાકા કે હાલા પ્રેમ પ્રેમ કરાય નહીં તો કે આ વાળ ખેંચે છે, હા કે ગોંડો થઈ ગયો છે, કપડાં ફાડ નાખેલા, મીના જાનું. પાંજરું ગયું અંદર, કલાક પછી બીજું પાંજરું આવ્યું, એમાં એક ગાંડો, જાનું મીના આઈ લવ યુ, તું ક્યાં છે? કાકા કે આને શું થયું? કે આને મીના જો લગ્ન કર્યા. આ છે પ્રેમ, આ છે પ્રેમ. તકલીફ શું છે? સ્કૂલમાં 100 રૂપિયાનો માલ 200માં વેચાય તો 100 રૂપિયા નફો થાય શીખવાડ્યું, પણ 100નો માલ 50માં વેચાય તો શું? આ શીખવાડ્યું. લેલા મજનું સીધી ફરિયાદ મીરા ભણાઈ પણ પેલી ના પાડે તો શું? આ શીખવાડ્યું નહીં. એટલે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ધડ મૂળમાંથી પરિવર્તનની આવશ્યકતાઓ છે, અને તો ઘણી બધી મલાઈ ઉપર આવશે. ખેર આપણે ન કરી શકીએ, પણ આપણે જે થાય તો કરીએ, પણ જીવનસાથી નક્કી છે. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવનસાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલી બબાલો જે તમે છોડી હોય તો પૂરી કરવી પડે ને. એટલે ના ગમતી હોય તો વધારે પ્રેમ કરવો, કે જાનું તારા વગર કંઈ ફાવતું નથી, બધું ધોવાઈ જાય. તમને ખબર છે લગ્ન એટલે શું? આપણો કેટલો ટાઈમ પતી ગયો ને ટાઈમ? અલા ભાઈ આટલામાં આટલું જ હોય ભાઈ, હવે શું તમે ચાલુ રાખો? આપણા લાઈટ બધું બંધ કરી દે, ધબ ધબ બધું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર દોસ્તો, તમારે તમારા કારણે જ સંજય રાવલ આવું બોલે છે, જે તમે આજે એક બી માણસ ઊભો નથી થયો, બધા બેઠા છે. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. અને આજે સફીનભાઈ ડૉક્ટર સાહેબ બેઠા હતા, સુધીરભાઈ મને હું બતાવી દઉં કે મને આવડે છે સારું બતાવ. મારા મિત્ર ઉદયભાઈ બેઠા છે, એક ભાઈ જતો ને, પણ ભગવાને બીજા ઉદયભાઈ મારી માટે મોકલી દીધા છે. ભાઈ અહીંયા હું બધે નજર ફેરવું છું ત્યારે એટલા બધા સરસ લોકો મારી વચ્ચે. સૌમ્ય બેઠો છે, સૌમ્ય તમારો હનુમાન છે એમ, ક્યાં ગયા સૌમ્ય? હમણાં જ દેખ્યો તો મેં. બહુ સરસ મિત્રો મને મળ્યા છે, અને હું બહુ ખુશી છું. અને કદાચ તેજસ્વી સાહેબ તો એમની એક એક મિનિટ એટલી કિંમતી હોય, પણ મારા જેવા માણસને 2 કલાક સાંભળવા બેસે તો મારે બી બધા બેટિંગ તો બરાબર કરવી પડે ને પછી બધું. એટલે જીવનસાથી નક્કી છે, ટાઈમ બગાડતા નહીં, જેને મળી ગયું એ બરાબર છે. કામ હતું ઓકે. એટલે પહેલું સમજી ગયા, જે કરવાનું બેસ્ટ કરવાનું, હાલથી ઘરમાં જ નવા કપડાં પહેરવાના, નવા જ વાસણમાં ખાવાનું, ઘરમાં નેપકિન બેપકિન લગાવીને જ ખાવાનું, હોટલમાં જઈને શું કરવા? બીજું ભગવાન પર શ્રદ્ધા, તો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની અંદર જઈને માગીએ, ભીખ માગવાની નહીં, સોરી ને થેન્ક યુ કહેવાનું. 500 રૂપિયા જમા હોય 500 જ વાપરવા મળે, 501 વાપરવા મળે નહીં તો જમા કરાવો, તો ત્યાં જવાની જરૂર નથી. ઓટો મોડ પર દુનિયા ચાલે છે, બધા જ કેલ્ક્યુલેટરમાં 6 ને 6 12 જ થાય. સાલું ઉતરતું નથી. મા બાપથી મોટો દેવ નથી, મા બાપથી મોટું પૂજનીય નથી. તમે લોકો ચાહો છો કે આવો ફરીથી કોઈ વાર બીજો શો આપણે બધા કરીએ, એવું તમે ચાહો છો? પ્રોમિસ કરું છું કે બહુ જલ્દી આપણે એક સરસ શો કરીશું. પણ આપણે બધા જ આજે એવું નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશું. કરી શકાય? અચ્છા તમે ઘરે જઈને પગે લાગશો ને? શું છે લા, પૈસા વૈસા નહીં મળે અને સહી તો ક્યાંય નહીં થાય, અને ડોહા કંઈ જોઈતું નથી, આજે કીક લાગી છે પીછવાડામાં, તું લાગવા દે ભાઈ પગે લાગે. સાહેબ જઈને લાગજો, મા બાપને ગળે મળજો, હગ કરજો, કહેજો કે ડોહા તમે અમને જન્મ માલ્યો, બહુ આભાર મા, તમે જેવા છે જે છે વ્યસન કરતા તો એ મા બાપ છે, હે ને? 2 હાથ ઊંચા કરીને આપણે નક્કી કરીએ આજથી મા બાપને પગે લાગશું. કરો 2 હાથ ઊંચા. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. ખૂબ ખૂબ આભાર. જીવનસાથી નક્કી છે, આપણા લખણ પ્રમાણે મળ્યું છે, નિભાઈ લેવું, અને ન મળે તો રાહુલ ગાંધી, વાજપેયીજી, થઈને તકલીફ પડે તો નરેન્દ્રભાઈ, બધામાં મજા છે જીવનમાં. કોઈ બધું જ ઈશ્વર જે કરે તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. 5મી અને છેલ્લી વાત કરીને આપણું વક્તવ્ય પૂરું કરીશું. આપણે એક શબ્દ છે મોક્ષ. દુનિયામાં કોઈ સંપ્રદાય ધર્મ પાસે મોક્ષ શબ્દ જ નથી. મોક્ષ એટલે શું? બધું છોડી દો, સંસાર બેકાર છે. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. પહેલા પૈસા માટે દોડે, પછી ના મળે એટલે પૈસાથી દોડે.
આ આમ કે આમ દોડવું એ મોક્ષ નથી. ઊભા રહીજો, જો હૈ સો હૈ. મારે તમને બે દાખલા આપવા છે. સરદાર પટેલનું નામ સાંભળ્યું છે? સરદાર વલ્લભભાઈ, દેશનો ગૃહમંત્રી, 565 રજવાડા પાસેથી 1-1 કરોડ લીધા હોત ને તો 500 કરોડ સરદાર પટેલના બેંક બેલેન્સમાં હોત. અરે 1-1 બંગલોર 1-1 રૂમ લીધું હોત ને તો સરદાર પટેલ પાસે 400-500 પ્રોપર્ટી હોત. એ સરદાર પટેલ 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન ના કર્યા, અને મરણ પથારીએ જ્યારે 72 વર્ષે સરદાર પટેલ પડેલા ત્યારે એમની દીકરી મણિબેનને એમને બોલાવી. મારી ઓફિસમાં હું મણિબેનનો સરદાર પટેલનો ફોટો રાખું કે દીકરી હોય તો આવી, કે મણિ હું મરી જઉં ને તો એની પાસે 275 રૂપિયા પટેલના ખિસ્સામાં, કે આ 275 તું સરકારમાં જમા કરાવી દેજે અને તોય મોદી સાહેબ 3,000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. ગાંધીજી, આજે આપણે બધા છોકરાઓ બધા સોશિયલ મીડિયાની ફિલો ગમે તેવી ગાંધીજી વિશે વાત કરે છે. આપણે એક સામાન્ય કંઈક ગુનો ના કર્યો ને તોય કોઈને બોલી નથી શકતા. આ ગાંધી જ્યારે લંડનમાં વાઇસરોયે કપડાં 5 મીટર મોકલ્યું કે સૂટ પહેરીને આવજે, આ દેશનો ગાંધી ખાલી ધોતી પહેરીને ગયો તો પેલી એની સેક્રેટરી કે સાહેબ આ તો નાંગો પૂંગો આવ્યો, અંગ્રેજીમાં શબ્દ વાપર્યો હતો, તો કે કેમ બસ કે આટલું જ પહેરીને આવ્યો લંગોટ, ઉપર કંઈ છે જ નહીં. ત્યારે વાઇસરોયે મજાક કરી કે ગાંધી વેર ઇઝ યોર ક્લોથ્સ. જ્યારે આ દેશ તો તાકાતવર, ગાંધી જવાબ આપે છે કે મારા નહીં, મારા આખા દેશના કપડાં તો હાલા તમે લઈ ગયા છો. આ તાકાતવાળો ગાંધી ધોતિયાને એક ખીસું નહીં, અને આજે ભારતમાં એવું એક ખીસુની જેમાં ગાંધી ના હોય, આને મોક્ષ કહેવાય. અને મને ચાહનારા, મને પ્રેમ કરનારા, પૈસા આપીને સંજય રાવલને સાંભળનારા લોકો, તમને આજે મોક્ષ અપાઈ નહીંથી જવાનો છે, ગેરેન્ટેડ મોક્ષ, 100 ટચનો. અને આ સનાતન ધર્મ કે મોક્ષ મળે ને એટલે જીવનનું બધું પૂરું થયું. આપણે જોઈતો નથી કે જે દુનિયા મોક્ષ કે જે નથી જોઈતો, પણ હું મારી મોક્ષની વ્યાખ્યા તમને કહું. જુઓ આ બધા શું કહે છે, ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે? ઉપર બધું મળે છે, અહીંયા ફોન કરો તો મળે જ, બધું ચાલે છે બધું. કોઈ મરેલો ઉપર જઈને પાછો આવ્યો? કોઈ જીવતો જઈને આવ્યો? ભગવાન એટલે ડર પેદા કરવા માટે પેદા કરેલો એક શબ્દ છે, આપણે સમજ્યા જ નહીં. આપમું આ ડૂબ ગઈ દુનિયા ક્યાંક જાય છે માણસ ખબર જ નથી. અનંત બ્રહ્માંડ કોટીમાં એ આત્મા શું, એ પરમાત્મા શું? આપણે આત્માને જ નથી ઓળખતા તો પરમાત્માને ક્યાંથી ઓળખી? અને આત્મા આપણી માછલી હોય ને પાણીમાં હોય, એને ખબર જ નથી હું પાણીમાં છું ને એના કારણે મારું જીવન છે, પણ એને બહાર કાઢો ને તો તરફડિયા મારે. એમ આપણે જે સંસારમાં છીએ મજા છે ખબર, પણ થોડુંક તરફડિયા મારીએ ત્યારે ખબર પડે કંઈક છે ભગવાન જેવું. એ આખો બહુ મોટો વિષય છે, કોઈ વાત કરશું, પણ આજે અહીં બેઠેલા તમામ લોકોને મોક્ષ અપાવવાની વાત કરવી છે. સાહેબ તમારી પાસે 50,000 રૂપિયા ભેગા થાય ને, 50,000 રૂપિયા, તમારા ઘરમાં લગ્ન થઈ ગયા હોય, પ્રસંગો પતી ગયા હોય, તમારે કોઈ જવાબદારીઓ બાકી ના હોય, બધું સરસ ચાલતું હોય, અને હવે FD કરાવવાની છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, તો એક કામ કરજો, એ 50,000 લાખ રૂપિયા લઈ અને તમારા કુટુંબ સમાજમાં નજર કરજો. તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. આપણે હાલા મર્સિડીઝમાં ફરીને આપણી બહેન પાસે સાયકલ ના હોય, કોશિશ કરજો સાહેબ. આ બહુ નાની જિંદગી છે, ક્યારે ક્યાં પહોંચી જશો? સોનાની નળમાં પાણી પીવાનો સદ્દામ હુસેનને ગટરમાંથી બહાર કાઢ્યો હતો સાહેબ, આ જિંદગી છે બોસ. જે ટેલિકોમ્યુનિકેશન અનિલભાઈને 20 વર્ષ સુધી આપ્યું હતું અને મુકેશભાઈ એમાં જવાનું નહીં, એ અનિલભાઈ એમાંથી કમાઈ ના શક્યા, અને 20 વર્ષ પછી જેવા મુકેશભાઈએ એન્ટ્રી મારી, કર લો દુનિયા મુઠ્ઠી મેં. આ દુનિયા છે બોસ, તમને ખબર નથી કાલે શું થશે, આજને જીવો. ગઈકાલ એટલે કાલ, આવતીકાલ એટલે કાલ, બે કાલ વચ્ચે છે આજ, અને જે આજને જીવે છે જે છે જેમ છે. મારી બા 3 કેરી લાવે, અમે 5 જણે કેરી ધોઈ ધોઈને રસ કાઢી પીએ, એ સાલી આજે 1,000 રૂપિયાની પેટીમાં બી એ મજા નથી, સંતોષ. મહેનત કરે છે, હું બાવા બનવાની વાત તોડી નાખે એવી મહેનત કરવાની, 18 કલાકથી ઓછું કામ કર્યું તો ગયા કામથી, અને જો તમારામાં આત્મવિશ્વાસ નથી તો તમે ખતરનાક છો, તમે કોઈ કામના નથી. અને આત્મવિશ્વાસ કયો? અમે કીધું આ 5 વસ્તુ કરો ને એટલે બધા શું કહે છે, બધા કહે છે શિખામણો આવે, પણ લાવવો ક્યાંથી? એ અહીંથી આવે છે. હું મા બાપને પગે લાગુ છું, ભગવાન પાસે માગવું નથી, એક ઈશ્વર છે એમાં હું શ્રદ્ધા રાખીશ. આ બધી ભાવનાઓ સાથે જ્યારે યુથ આવે, અત્યારે તો 80% છોકરાઓ 8મા 9મામાં તો હોટલમાં જાય, ડેટ પર જાય છે,
મહિનામાં તો છોકરીઓ ઘરેથી ભાગીને લગ્ન કરી નાખે છે, ખબર જ નથી સમાજ. અને પછી કે મારે કેમ આવું થાય છે, મારી પાસે યંગ મમ્મીઓ આવે, આમાં તો કે લાલીઓ ઉઠે તોય મોબાઈલ, ખાવા બેસે તોય મોબાઈલ, જમવા બેસે ટોયલેટ જાય તોય મોબાઈલ. સર આ કેમ આમ થયું, મેં દુબેની પેટમાં હતો ને ત્યાં તમે ધંધો જ આ કર્યો છે, આ સ્ક્રોલિંગ કરવી એટલે પેલો અભિમન્યુ કોઠા શીખીને જ આવ્યો છે. ધર્મ અને મોક્ષ આપણા હાથમાં છે, પૈસા કમાવા અને જીવનસાથી ઈશ્વરના હાથમાં છે. પણ બધું બેસ કરો તો એ પ્રમાણે આ બધું મળે છે. અને તમે સારા કર્મ કરો એટલે તમે જ્યારે મરી જાઓ ને ત્યારે તમારો આત્મા એવું જ ખોલ્યું શોધે જ્યાં તમને જન્મ મળે. અને તમે ગયા જન્મ એવા ખરાબ કર્મ કર્યા કે એવી ખરાબ જગ્યાએ જન્મ મળે કે જિંદગીની પથારી ફરી જાય. એટલે એક મનુષ્ય જન્મ મળ્યો છે જેમાં કર્મ કરવાનું છે, બધી ભોગ યોની છે મનુષ્યની, કર્મ યોની. અને ભાઈએ સરસ વાત સફીનભાઈએ યાદ કરાવી, એ કર્મનો સિદ્ધાંત મેં હજારો કોપી લોકોને પુસ્તક આપી કે કર્મ શું છે એના વિશે. ખાસ તો તમને ખબર છે સફીનભાઈ વિશે, તાળી પાડો, એ કૃષ્ણને ગીતા ઉપર જે બોલે છે ને કોઈ તાકાત નથી કે આવું બોલી શકે, અદ્ભુત વાત કરે છે. મેં તો એને વિડીયો 50 વાર જોયો છે ગાડીમાં. હું તો કે ચલો સફીને સાંભળીએ. પહેલું ને છેલ્લું આપણે કરવાનું, ધર્મ ને મોક્ષ માટે મહેનત કરવાની, પૈસા કમાવાને જીવનસાથી ઈશ્વરના હાથમાં છે, કર્મ કરવાનું, ફળની ઈચ્છા નહીં રાખે, પણ જીત તો કરવાની જ. સાહેબે મને શીખવાડ્યું છે ફળની ઈચ્છા તો રહે જ ને, મહેનત કરીએ તો બુટ પોલીસ કે 5 રૂપિયા જોઈએ જ ને. પણ કૃષ્ણ ભગવાન મને હમણાં હાઈવે પર મળ્યા ઇસ્કોન આગળ, મને કે ક્યાં જાય છે, મેં તું અહીંયા પ્રોગ્રામ છે, મને કે મેં તું બધા આમ બેઠા છે, જીવનમાં મજા નથી. મેં તું ભગવાન બધા દિવેલ પીધેલા કેમ રહે. ત્યારે ભગવાને મને કહ્યું, તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો મેં ચાહતા હું. તું ઊંધો પડે છે તો મેં તું કરું છું, તું કરને લગવો જો તું ચાહતા હૈ, મેં ચાહતા હું. ભગવાન શું ચાહે, તું આ બે કર, ફિર દેખ હોગા વો જો તું ચાહતા હૈ. હું કહું છું એ તું કર, તો તું હું કહું છું એ થશે. આ બહુ સરળ જિંદગી, ચૂંથવા જેવી નથી, જીવવા જેવી છે. આણવાની જરૂર નથી, માણવાની જરૂર છે. ભાઈએ કીધું ને પ્લાનિંગ કરે, આમ કરશું તેમ કરશું, મરી જઈએ તો 20 લાખ મળશે, પણ હાલ 1 લાખ ક્યાંથી મળે, પછી 20 વર્ષ તો કરવાનું શું. હો ગઈ હે, એક વચ્ચે વાત કરેલું, મારા જે બંને પુસ્તકોનું વિમોચન થયું, થોડો ધંધાની વાત કરેલું, ગરીબ બ્રાહ્મણને પેટ્રોલના પૈસા તો જોઈએ ને ભાઈ. એટલે મારા બંને પુસ્તકો બહાર અવેલેબલ છે, 800 રૂપિયામાં બે કોપી છે, આજે 500 રૂપિયામાં મળશે, પૈસા આપીને લેવા. સાહેબે કીધું છે આપો એમ નહીં. હું કેમ સેમિનાર્સ કરું છું, કેમ બોલું, મારો વોકલ કોડ ખલાસ થઈ ગયો, લગભગ 70% મને એવું કહ્યું છે કે તમારે બોલવું નહીં, 30-40 મિનિટ પણ હું બોલું છું, જીવી લીધું છે. ભગવાન હાલ લઈ લે કે ચાલ કંઈ બાકી નથી, બધો સમય ખરાબ સારો, પ્રસિદ્ધિ જોઈ બરબાદી જોઈ બધું જોયું, પણ મને એક સમજ પડી અને એટલે હું આ બધું બોલું છું. અને તમારા જેવા લોકો સાંભળવા આવે એ મને, મને ઘણા બધા કે તમને કોણ ઇન્સ્પાયર કરે, તમે મને ઘણા કે તમને કેમ કોઈ એવોર્ડ નથી મળતા. મેં તું 2 કરોડ જે લોકો મને સાંભળે છે ને એનાથી મોટો એવોર્ડ જીવનમાં કોઈ છે જ નહીં. સાહેબ સરસ વાત તમને ચંદ્રકાંતભાઈ બક્ષીની કહું, એકવાર એમને સરકારે કીધું કે તમને એવોર્ડ આપવાનો છો, તો કે ઘેર મોકલાવી દેજો, કે તમારે આપવો છે, મારે ક્યાં જોઈએ છે. અમે તો શૂન્ય પાલનપુરીના ગામના છીએ, પેલું બાળક રડતું હોય ને તો કે રો તારી તકદીરને કે તું આવા ઘરમાં કેમ જન્મ્યું, એ પાલનપુરીઓ છીએ. હો ગઈ હે પીર પર્વત સી પિઘલની ચાહીએ, ઇસ હિમાલય સે અબ કોઈ ગંગા નિકલની ચાહીએ, મેરા મકસદ હંગામા ખડા કરના નહીં હૈ, યે સૂરત બદલની ચાહીએ, યે સૂરત બદલની ચાહીએ.